સુરતમાં ચાપા બજારના એક વર્ષોથી બંધ મકાનના ભોયરામાંથી મળી આવેલી ડેડ બોડી માન દરવાજાની સબાનાની હોવાનું અને તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાની વિગતો બહાર આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં પણ સીસીટીવીમાં સબાનાની હત્યાના દિવસે આગળ પાછળ ચાલતા એક શંકમનના ફૂટેજ પોલીસને મળ્યા હતા. જે પોયરામાંથી સબાનાની લાશ મળી હતી ત્યાં લગભગ એકાદ કલાક રોકાયો હોય એવું અનુમાન કરાઈ રહ્યું છે. આ જ ઈસમ સબાનાની હત્યા કરી હોવાના તારણ સાથે પોલીસે તેની શોધખોળ કરવા માટે ટીમને કામે લગાવી છે. પોલીસે જણાવ્યું હતું કે ગત તારીખ 27મીએ રવિવારે સવારે ચાપા બજારના અલખલીલ ટી સેન્ટરની સામે વાઘેલા ચેમ્બર નામની બિલ્ડિંગના ભોયરામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. તેની ઓળખ માન દરવાજાની પરિણીતા સબાના જાવીદ મહેમૂદ સૈયદ તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમમાં હત્યા કરાઈ હોવાનો ડોક્ટરે અભિપ્રાય આપતા મામલો ગંભીર બન્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે તપાસ આગળ લંબાવતા સબાના પર્વત પાટિયાથી નીકળી ભાગલચા રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરી અને એક અજાણ્યા યુવાન સાથે વાત કરતી દેખાયા બાદ જાપા બજારના જે બિલ્ડિંગના ભોયરામાંથી ડેડ બોડી મળી હતી ત્યાં સુધી પગપાળા જતી દેખાઈ હતી. આ યુવાન પણ તેની આગળ પાછળ ચાલતો દેખાયો હતો. ભોયરામાં ગયાના એકાદ કલાક બાદ તે એક સ્થળે સીસીટીવીમાં એકલો જ દેખાતા તેણે જ તેની હત્યા કરી હોવાનું માની રહી છે. સેક્સ્યુઅલ એટેન્ડ આ શખ્સે કર્યો હોવાની શંકા સાથે ઇન્સ્પેક્ટર આર કે ધુલિયાએ શંકમનને શોધવા ટીમને કામે લગાવી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.